જય માતા, જય અંબે, જય અંબે માતા. કઈ કરી રહ્યા ભાઈ? હા કાકીજી, મેં ઘઉં રો બીજ હે, ઘઉં રો બીજ રો ઉપચાર કર રહી હૈ. હા તો દેવ, ગેહું કા બીજ કો ઉપચાર કસો હોય, નિકાસે કઈ કઈ ફાયદો હોય? હા તો દેવ, હમકો ભી બતાઈ દેવો ને કે ભાઈ બીજ ઉપચાર કસો કરનો, ઓર હમકો ભી ઘઉં આવણો છે. હા કાકીજી, યે બીજ ઉપચારણ કરનાસી ની અપની ફસલમાં કીડો નહીં લગે. યે બીજ ઉપચારણ કરનાસી ફસલમાં મતલબ બીમારી નહીં આવતી, બીજ એકદમ અચ્છો ઉગે. મેં આપકો બતાતી હું કે બીજ ઉપચારણ કેસા કરના. હા દેવ, બીજ ઉપચાર કરનામાં કઈ કઈ સામાન લાગી ગયા? બીજ ઉપચાર કરના કે એક કલ્ચર ચાહીએ, ઓર ચાહીએ ટાઇકોડર્મા ચાહીએ, ઓર બીજ અમૃત ભી ચાહીએ. કાકીજી, કાકીજી આપણને બીજરો ઉપચાર લઈને પાણી ગરમ કરવું પડે, બીજ કા અનુસાર, ઓર એટલો ગરમ કરવું કે આપણ મનમાં ઉકાળો નહીં આન દેણો. કાકીજી આપણને કદી એક કિલો ઘઉં હે તો એનામાં 2 લિટર પાણી ગરમ કરવાનું મિલાણું પડે, મતલબ એ ડબલ. કાકીજી બીજને નહીં આપણ ઘઉં બીજના 1/2 ઘંટો પાણીમાં ડૂબાઈને રાખવું પડે, જબ અચ્છો રહે. તો દેવું ઘઉંને ગરમ પાણીમાં ભીંજાણાશે કે આ ઘઉંને બી ઠંડ લગ રહી? એરી વાત નહીં હે કાકીજી, કે ઘઉંના ને ભીંજાણાશે જો ખરાબ બીજ હે ને, વો ઘઉં બીજ ઉપર આવી જાયગા ઓર અચ્છો બીજ નીચે રહી જાયગા, ઓર ખરાબ ખરાબ નિકાલ કે અલગ કર દેણું, ફિર ઘઉં અચ્છા ઉગેગા. કાકીજી મેં પાણી ગરમ કરીને લાવું, ઓર મેં તુમકો ને થાણા સાહેબ શરૂથી બતાવી દઉં કે ઘઉં રો ઉપચારણ કેસો કરનો. કાકીજી થોડો પાણી ગરમ કરીને લઈ મેં, પણ જ્યાદા ઉકાળો નહીં આન દેણો આનામાં, મતલબ ગરમ તો રહેણું, આંગળીમાં જરાક ચટકો લગેરો, પણ જ્યાદા ઉકાળો ન લાવણો, એવો અચ્છો રહેવો. કાકી આનામાં બી આપણ ઘઉં 1/2 ઘંટા લે પાણી ગરમ પાણીમાં ભીગો દેવા હે ને. કાકી બાલ્ટીમાં દેખો તો, મતલબ ઘઉં બીજ ની 1/2 ઘંટા ડૂબાણા પર ભી કુછ થોડા સા બીજ ઉપર આયા, સબ બીજ બહુ અચ્છા હે ઘઉં રા હે ને. કાકી જો એ ખરાબ બીજ ઉપર આયેલા હે ને, આના પણ બહાર નિકાલ દેણું, અચ્છા સાદા પાણીમાં 6 થી 8 ઘંટા તક ઘઉંને અચ્છા ભીંજાઈને રાખવું જોઈએ. કાકીજી આવી એ 8 ઘંટા વેગા એ આવી ઘઉંના પણ નિકાલના આપણ ચલા, હવે કંઈ કરા, આપણે ડૂબાઈ તો દયા, હવે આપણ ખેતમાં જઈને ચારો મારો કાટ લાવા હે ને, પછી આપણ કાકીજી 8 ઘંટા બાદ આને ઘઉંના બહાર નિકાલ લેવાંગા. કાકીજી આપણ હવે એ કામ કરા કે ઘઉંના 8 ઘંટા વેગા બહાર નિકાલને ટાટરા થેલા પર ટાટ પર મતલબ રખ દેવા ને. કાકી આવી એ ઘઉંના પણ એક કામ કરા, 24 ઘંટારા લે અચ્છા ઢાંકના ટાટમાં મેલ દેવા. હા તો દેવું એ બીજ ઉપચાર હો ગયા ક્યાં? કાકી આપણાને 24 ઘંટા બાદ ખોલાંગા ને,
उना बाद में उपचार करांगा है ने। काकी आप अपन एक काम करा कि 24 घंटा गएगा गहू ना तो अपन देखा आना अंकुरन मतलब निकल गएगा है ना सब अंकुरित बन गए। काकी देखो तो ये अंकुरन बीज रहा सब निकल गया ने कितना अच्छा। काकी ये बीज रो मतलब अंकुरन वेगो अब इन बीज रो अपन उपचार करांगा है ना। काकी अपन अपन गहूँ रो बीज ना ना बीज अमृत से स्नान कराना। काकी अब आना बाद में अपन पेज भी कल्चर मिलावांगा। तो इनमें पेज भी कल्चर पहले नहीं मिलाणो या कतरी मिलाणो इनमें? काकी आना में पहला नहीं बीज अमृत स्नान कराना उसके बाद में जी कल्चर एसपी कल्चर मिलाना है। काकी 1 किलो गेहूँ है नी तो वना में 4 ग्राम ये कल्चर एसपी कल्चर मिलाना। काकी अभी अपना पास नहीं 1/2 किलो बीज है तो ना में यो फेस भी कल्चर 2 ग्राम मिलाना रहे। हाँ तो देखो अब इनमें कई करनो बीज उपचार लें। काकी 1/2 किलो बीज है तो 2 ग्राम अपन यो टाइकोगर्मा भी नाम मिलावांगा। हाँ तो देखो इनमें अपन पीएच भी क्यों मिलाया? अपने ये पेज भी मिलाना से अपना पौधा ना पोषक तत्व तो मिल जाएगा और पौधा सुरक्षित रहेगा मजबूत रहेगा। तो देखो इनमें ट्राइकोडर्मा क्यों डालियो? ताकि अपन अनमा यो टाइकोडर्मा डालियो नहीं अनाम मिलायो तो अनासी फफूंद वाली बीमारी नहीं आएगा और बीज अपनो एकदम सुरक्षित रहेगा अच्छो और अच्छो उंगेगा। हाँ तो देव ये अब बोनार लिए बीज अपनो तैयार होएगो यो? काकी जी अभी अपनो बीज है नी एकदम अच्छो तैयार होएगो बस अब आने जल्दी अपन खेत में बोवो लगाओ है नी। हाँ तो देव यो बीज उपचार लिए बतायो तो बहुत अच्छे बतायो। धन्यवाद। जय माता जी। जय माता जी।